नमस्कार विद्यार्थी मित्रों, केम छो तमे बधा? तमे बधाज मजा में हशो। विद्यार्थी मित्रों, विषय गुजराती लई हूँ अजय सर आपनी समक्ष उपस्थित थयो छु। विद्यार्थी मित्रों, गुजराती ना पाठ्यपुस्तक कलशोर नी अंदर धोरण त्रण में एकम बे पोटला टपके टप आ पाठ आ एकम आपणे अत्यारे भणी रह्या छीए। विद्यार्थी मित्रों, पोटला टपके टपनी अंदर आपणे अगाउना वीडियो में शू जोयुं? तो अगाउना वीडियो नी अंदर आपणे साचा अर्थवाळा वाक्य सामे खरुं करो अने वाक्योने वार्ता प्रमाणे गोठववा क्रम आपो, आ बे बाबत आपणे जोई। હવે આપણે આગળ જવાનું છે, તો ચાલો હવે આપણે જોઈએ હવે શું છે। તો હવે આપેલું છે, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ બોક્સમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એવું કરીએ। પહેલું છે, જુઓ પહેલાં આપણે સૂચના વાંચી લઈએ કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। બે નંબર, વરસાદ આવ્યો હોય એવું લાગે। ત્રણ નંબર, સૂર્યોદય થયો હોય એવું લાગે। અને ચોથું છે, વીજળી થઈ હોય એવું લાગે। તો ચાલો, તમારે આ વાક્યો વાંચવાના છે ને એનામાંથી જે પણ તમને લાગુ પડે ઉપરના કાઉન્સમાંથી એ તમારે એનો નંબર એની સામે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં આના જવાબો લખી દીધા છે, ચાલો આપણે જોઈએ। પહેલું, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા માર્યા। ફૂંફાડા એટલે ફૂંક મારી। તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો પહેલાં ચારમાંથી આપણે જોઈએ। તો એમાં પહેલા નંબરનું શું છે? વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફૂંફાડા માર્યા તો એટલા માટે મેં એની સામે એક નંબર એવો લખ્યું છે। બીજું, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ નંબરનું જુઓ, સૂર્યોદય થયો હોય એવું લાગે છે, એટલે ટ્યુબલાઇટ ચાલુ થઈ એવા વાક્યની સામે આપણે ત્રણ નંબર એવું લખીએ છીએ। ચાલો ત્રીજું, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા। વિદ્યાર્થી મિત્રો, શું થયું? ગુસ્સે થઈને વાદળા ઝઘડ્યા, તો એની સામે મેં અહીંયા લખ્યો છે એક નંબર। કેમ? કારણ કે વાદળા ઝઘડાય ત્યારે શું થાય? તો વાવાઝોડું આવ્યું હોય એવું આપણને લાગશે। ચાલો આગળ જઈએ, વાદળાઓએ દિવાળી ઉજવી। શું ઉજવી? દિવાળી ઉજવી, એટલે આપણને વીજળી થાય એવું લાગે, એટલા માટે મેં ચાર નંબર લખ્યો છે એની સામે। ચાલો આગળ પાંચમું, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો। હવે તમને તો ખબર જ છે, ફુવારો છોડ્યો એટલે શું થયું હશે? વરસાદ પડ્યો હશે। તો એટલા માટે ઉપર બે નંબર આપેલો છે, માટે મેં બે નંબર એની સામે લખ્યો છે। આગળ છઠ્ઠું, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી। તો વિદ્યાર્થી મિત્રો, બરણીમાં મીટિંગ કરી અને એ પણ આજ્ઞાઓએ, તો સૂર્યોદય થયો હોય એવું લાગશે આપણને કે સૂરજ ઉગ્યો છે। ચાલો સાતમું, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો। હવે નળ ચાલુ કરે તો પાણી પડે, વરસાદ આવે, એટલે એની આગળ મેં વરસાદ આવ્યો હોય એનો બે નંબર છે, એટલે એ મેં ત્યાં લખ્યો છે। આગળ, આકાશની પરીઓએ વાળ ધોયા। હવે વાળ ધોયા, એનામાં પણ મેં વરસાદ આવ્યો હોય એવું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો। કેવી મજા પડે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આગળ જઈએ, તો રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચો। તો વિદ્યાર્થી મિત્રો, હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો। નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે, શું કહે છે? તો વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત તો સાંભળો, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી? હું તો પડું તો મને તો બહુ વાગે। તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે, તમે તો જાત જાતના અવાજે કાઢી શકો છો। તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે, તમે જાત જાતના અવાજે કાઢી શકો છો। નળિયા પર પડો ત્યારે જુદો જુદો અવાજ આવે, પતરા પર પડો ત્યારે ખન ખન અવાજ આવે,
જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે ટપ 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 અવાજ આવે છે. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડો મેહુલ એ વરસાદ કે વાદળાને કેવું કહે છે, વરસાદભાઈને કેવું કહે છે એ વિચારવા જેવી વાત છે. તો આ વાર્તા કે આ જે નાનકડો ફકરો છે એ તમે શાંતિથી તમારી ચોપડીમાંથી અથવા તો હું તમને જે મોકલું છું ફોટો એનામાંથી તમે વાંચજો, જેથી કરી અને એવો સરસ વિચાર તમને પણ કોઈક વાર આવે કે શું મારે પણ આ રીતે વરસાદભાઈ સાથે કોઈ વાર વાત કરવી જોઈએ, કે અથવા તો તમારામાંથી કેટલાયને એવા વિચાર આવતા હશે કે આ વરસાદ ક્યાંથી આવતો હશે. તો આ જે ફકરો છે એ તમે તમારી નોટની અંદર લખી દેજો, બરાબર, જેથી કરી અને તમે એના વિશે વધારે સરસ વિચારી શકો. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું લખ્યું છે કે બાળકોને વાક્ય કોને કહેવાય તેની સરળ સમજ આપવી. વિદ્યાર્થીઓ, વાક્ય કોને કહેવાય એ હું તમને વ્યાકરણની દૃષ્ટિથી એક બે ટોપિક લઈ અને પછી હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ બોર્ડ ઉપર, બરાબર છે? તો આપણે આગળ જઈએ છીએ, એટલે તમે ચિંતા ના કરતા, હું તમને શીખવાડીશ. આગળ જઈએ. આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યોનું અનુલેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જોવાય છે મેં બે વાક્ય લખ્યા છે. પહેલું વાક્ય, તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. આવું કોણ કહે છે? આવું મેહુલ વરસાદભાઈને કહે છે કે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. ચાલો આગળ જઈએ. બીજું વાક્ય છે, સૂરજ દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અરે વાહ, આવું પણ કોણ કહે છે? મેહુલ કહે છે. ચાલો હવે આપણે આગળ જઈશું. તો આગળ એવું આપેલું છે કે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો, એટલે કે જે વાક્ય હોય તેની આગળ પૂર્ણવિરામ મૂકો અને બોક્સમાં છે એવું લખો. શું લખવાનું છે? છે. પણ વાક્ય ન હોય તેની પાછળ ખાલી જગ્યામાં નથી લખો. શું લખવાનું છે? નથી. તો દેખો વિદ્યાર્થી મિત્રો, મેં લખેલું છે, પહેલાં આપણે ઉદાહરણ જોઈશું કે અમને વાર્તા સાંભળવાની મજા પડી. તો દેખો ત્યાં ડોટ કરેલું છે, ડોટ એટલે કે પૂર્ણવિરામ મૂકેલું છે, અને ત્યાં કૌંસમાં શું લખ્યું છે? છે એવું લખ્યું છે. ચાલો આગળ જઈએ. પહેલું, અમે રોજ સાંજે બાગમાં ફરવા. આ પૂરું વાક્ય છે? ના, આ આખું વાક્ય નથી. એટલા માટે ત્યાં બોક્સમાં મેં શું લખ્યું છે? ત્યાં બોક્સમાં મેં નથી એવું લખ્યું છે. બીજું, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી. આ પણ પૂરું વાક્ય નથી, એટલે ત્યાં પણ નથી એવું લખ્યું છે. ત્રીજું, બધા વાદળા પાણી ભરીને આવ્યા. આ તો આખું વાક્ય છે, માટે મેં અહીંયા પૂરું વાક્ય લખ્યું છે, બોક્સમાં છે એવું લખ્યું છે. ચોથું વાક્ય આપણે જોઈએ છીએ કે મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે. તો આ પણ એક આખું વાક્ય છે, પૂરું વાક્ય છે, માટે ત્યાં મેં પૂર્ણવિરામ મૂક્યું છે અને બોક્સમાં શું લખ્યું છે? છે એવું લખ્યું છે. આગળ પાંચમું વાક્ય, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા. શું આ પૂરું વાક્ય છે? આ પૂરું વાક્ય નથી, આ અધૂરું વાક્ય છે, માટે અહીંયા નથી એવું આપણે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઠીક છે, તો આ રીતે આપણે અહીંયા આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ, પછી એક ફકરો જોયો, આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યોનું અનુલેખન કર્યું, અને આ જો વાક્ય હોય તો છે અને નથી એવું જોયું. આવતા વિડીયોમાં આપણે ફરી બીજું લઈને મળીશું. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.